તો દેશમાં ભાજપ એવું ઈચ્છે છે કે કોઈ વિપક્ષ હોવો જ ના જોઈએ, એક જ પક્ષ ભાજપ હોવો જોઈએ એવી એમની કોશિશ છે. ત્યારે જનતા તરીકે આપણા સૌની જવાબદારી છે કે વિપક્ષને પણ મજબૂત કરીએ અને આપણે આપણો અવાજ ઉઠાવવા વાળા માણસને આગળ વધારીએ. ચેતરભાઈ વસાવા વિશે વાત કરતા મને ખુશી થાય છે કે એક નિડર અને એક લડાયક એક ક્રાંતિકારી યુવાન આપણને મળ્યા છે આ વખતે. છ ટર્મથી મનસુખભાઈ વસાવા સાંસદ સભ્ય બનીને ફરે છે. ટીવીમાં જયારે જયારે ઇન્ટરવ્યુ થાય ચેતરભાઈને અમને બધાને પૂછે કે ભાઈ શું મનસુખભાઈ વિશે કેવું છે, તો અમે જવાબ આપ્યા અમારે કશું જ કેવું નથી અમના વિશે. છ ટર્મથી એ ચૂંટાયેલા છે. આ છ ટર્મ એટલે કે 30 વર્ષની અંદર છ કોઈ મોટા કામ મનસુખભાઈએ કર્યા હોય તો છ કામનું લિસ્ટ આપી દે એટલે વાત ત્યાં પૂરી થઈ જાય. એમની પાસે છ કામનું લિસ્ટ નથી કે આ ભરૂચ લોકસભામાં કેટલી સરકારી હોસ્પિટલો બનાવી, કેટલા સરકારી યુનિવર્સિટી કે કોલેજો બનાવી, કેવી રીતે ખેડૂતોને મદદ કરી, કોઈ લિસ્ટ નથી કામનું. જયારે ચેતરભાઈ વસાવા માત્ર એક જ વર્ષથી ધારાસભ્ય બન્યા છે પણ એમણે કરેલા કામોનું લિસ્ટ કહેવા બેસીએ તો સાંજ પડી જાય, એટલા બધા કામો કર્યા છે. ભરૂચની અંદર ભાજપ દરજીત પૂર આવ્યો ત્યારે સૌથી પહેલા જો કોઈ આગેવાને જનતાના મદદમાં આગળ આવી અને જમીન ઉપર ત્યાં હાજર રહ્યા હોય તો એ ભાઈ ચૈતરભાઈ વસાવા. નકલી કચેરીઓ ખુલી આખા ગુજરાતની અંદર. આપણી ગ્રામ પંચાયતમાં અસલી ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ ના મળે પણ નકલી કચેરીઓની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવતી હતી. ચૈતરભાઈને માહિતી મળી અને તપાસ કરી અને આખા ગુજરાતમાં કરોડો રૂપિયાનો જે નકલી કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હતો એ ખોલવાનું કામ માધ્યમની ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કર્યું. શિક્ષણની અંદર ભરતી થતી નથી શિક્ષકોની. હજારો છોકરાઓ ટેટ ટાટ પાસ કરીને બેઠા છે, ભરતી થતી નથી. ભાજપમાં ભરતી મેળો ચાલુ છે પણ શિક્ષકની ભરતી થતી નથી, તો એ ભરતી કરાવવા માટે અવાજ ઉઠાવ્યો ચૈતરભાઈ વસાવાએ. દોસ્તો આ પંથકમાં બુલેટ ટ્રેન નીકળી, પેલો હાઈવે નીકળ્યો, બીજા હાઈવે નીકળ્યા, ખેડૂતો જમીન વગરના થઈ ગયા. આખા પંથકની અંદર જ્યાં જ્યાં ખેડૂતોને સમસ્યા થઈ ત્યાં ખેડૂતોની સાથે ઉભા રહેવા વાળો જો કોઈ મજબૂત માણસ હોય તો ચૈતરભાઈ વસાવા છે. દોસ્તો